एक बिग ब्रेकिंग न्यूज आवेला छे। शिक्षकों ने एक मोटी भर्ती आवानी छे मित्रों, 12,000 थी वधारे जग्याओ माटे आ भर्ती छे। हवे फटाफट आपणे न्यूज जोई लईए। मित्रों तमे जोई शको छो आ एक अखबारी यादी छे। विद्या सहायकों, शिक्षण सहायकों तथा अध्यापक सहायकों एम करीने 12,344 खाली जग्याओनी भर्ती प्रक्रिया दिवाळी पछी सत्वरे हाथ धराशे, शिक्षण मंत्री श्रीए कहेलू छे। मित्रों 3,000 विद्या सहायकों, 7,518 माध्यमिक तथा उच्चतर माध्यमिक शिक्षण सहायकों तथा उच्च शिक्षणना विविध संवर्गनी 1826 खाली जग्याओ पर भर्ती कराशे। मित्रों दिवाळी पछी तरतज आ जग्याओनी भर्तीनी कार्यवाही हाथ धरवामां आवशे तेम शिक्षण मंत्री श्री भूपेन्द्रसिंह चुडासमा तथा शिक्षण राज्यमंत्री श्री श्रीमती विभावरीबेन दवे जणाव्यु छे। आगामी दिवसोमां जे जग्याओनी भर्ती थनार छे तेमां 3,000 जेटला प्राथमिक शिक्षणमां विद्या सहायको, माध्यमिक तथा उच्चतर माध्यमिक शिक्षणना 7,518 शिक्षण सहायको तथा उच्च शिक्षण साथे संकळायेली विविध संवर्गनी 1826 खाली जग्याओनी भर्तीनो समावेश थाय छे। आम आगामी दिवसोमां कुल 12,344 विद्या सहायको, शिक्षण सहायको तथा अध्यापक सहायकोनी भर्ती थता शिक्षण कार्यने वधारे वेग मळशे। હવે પ્રાથમિક શિક્ષણમાં જે 3,000 વિદ્યા સહાયકોની ભરતી થનાર છે તેમાં અન્ય માધ્યમોમાં રહેલ ખાલી જગ્યા પર પ્રથમ ભરતી કરવામાં આવશે। રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની જે ખાલી જગ્યાઓ છે કેન્દ્રીયકૃત રીતે ભરવા શિક્ષણ વિભાગે 2011-12માં જે જાહેરનામું બહાર પાડ્યું હતું, અગાઉ છેલ્લે એપ્રિલ 2016માં લગભગ 6,316 જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવી હતી। તેમાંથી 4,063 શિક્ષણ સહાયકો નિમણૂક આપી દેવામાં આવેલી। ત્યારબાદ આર્થિક રીતે નબળા પછાત વર્ગના ઉમેદવારોને 10% અનામત આપવાનું રાજ્ય સરકારે ઠરાવતા હવે નવા રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરાવ્યા બાદ શિક્ષણ સહાયક ઉમેદવારોની ભરતી કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। રાજ્યની જે સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની જે જગ્યાઓ છે એમાં વય નિવૃત્તિથી નિવૃત્ત થતા શિક્ષકોની ખાલી જગ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે કે આ એક ખૂબ જ મોટી ભરતી આવશે અને સૌ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે। ઉચ્ચ શિક્ષણમાં 1826 જગ્યાઓની ભરતી થવાની છે, તેમાં 134 આચાર્યો, 1004 અધ્યાપક સહાયક અને બિનશૈક્ષણિક વર્ગની 688 ખાલી જગ્યાઓની ભરતીનો સમાવેશ થાય છે। પ્રાથમિક શિક્ષણમાં વિદ્યા સહાયકોની પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી તથા અધ્યાપક સહાયકોની ભરતીની પ્રક્રિયા કમિશનર શ્રી ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા કરવામાં આવશે। તો મિત્રો આ એક ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે ઘણા સમયથી શિક્ષકો એક સારી અને મોટી ભરતીની રાહ જોઈ રહ્યા હતા। એ એમના માટે ખૂબ જ આશાસ્પદ સમાચાર છે। ભરતીનો કોઈ પણ રિલેટેડ વિડીયો આવે મિત્રો તો આ ચેનલ પર તમને જોવા મળશે, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને શેર કરો। તો ફરી મળીશું મિત્રો, થેન્ક યુ।